આધુનિક યુગમાં માટીના દીવાની લોકપ્રિયતા ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. અમીરગઢના સરોત્રા ગામે વસવાટ કરતા હીરાજી હંસાજી પ્રજાપતિ પોતાના કારથી માટીમાંથી અલગ અલગ પ્રકારના વાસણો જેવા કે દીવા, કુલડી, ધુપેડા, ગુલક, માટલા જેવા અનેક પ્રકારના વાસણો બનાવે છે. પરંતુ હાલ આધુનિક યુગમાં લાઇટિંગની અવનવી ચાઇના સિરીઝ બજારમાં આવતા ની સાથે જ માટીના દીવાની લોકપ્રિયતા ઘટી છે. તેમ છતાં માટીના દીવાની રોશની કંઈ અલગ જ હોય છે. અત્યારે પણ ગામડામાં લોકો માટીના દીવામાં રોશની કરવાનું પસંદ કરે છે. વારસાગતમાં મરેલો આ ધંધો ચાલુ રહે તે માટે આજે પણ આ લોકો મહેનત મજૂરી કરે છે. આજથી વર્ષો પહેલાં બારે માસ કામ ચાલતું હતું, પણ હાલમાં દિવાળીના 10 દિવસ પહેલાં કામ ચાલુ કર્યું છે, જેનું મુખ્ય કારણ છે બજારમાં અવનવી ચાંદની સિરીઝો આવી જતાં એમને નુકસાન થવામાં આવ્યું છે. તેમ છતાં પેટનો ખાડો પૂરવા માટે ધંધો ચાલુ રાખે છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. નવી નવી લાઇટો આવે એટલે વપરાશ ઓછો થાય, બરાબર. પેલા લાઇટો નહોતી એટલે વધારે વપરાશ હતો, ને હવે કોઈ દિવાળી માટે કોઈ ધુપેરા, કોઈ હાથી, કોઈ દીવા, કોઈ નાના દીવા, મોટા દીવા, કોરાયા, બરાબર, એટલે ઓછો વપરાશ થાય. પહેલાં લાઇટ નહોતી એટલે વધારે થતો.